नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा मजा में? कृष्णाकन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर नी यूट्यूब चैनल में हूँ आपनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, छेल्ले आपणे लेक्चर नंबर 4 नी अंदर बहुपदी में जे अभ्यास कर गया था तेनु थोड़ूक रिविजन कर लीए अने त्यारबाद आपणे आगळ नवी रीतनी अंदर आगळ वधीए। लेक्चर 4 नी अंदर तमे जे भेणा छो एमां बहुपदीना शून्योनो सरवाळो अने गुणाकार आपेलो हतो तेमना परथी आपणे बहुपदी मेळवता शीखी गया था। ख्याल छे ने बधाने? जो कदाच भूलाई गयो होय तो आगळनो लेक्चर छे ई पाछो तमे बधा जोई लेजो, जेथी करीने तमे परीक्षानी अंदर ए बे गुणनो दाखलो व्यवस्थित लखी शको। हवे आजे आपणे नवी रीत जे छे परीक्षानी अंदर जे 3 માર્ક્સનો આપણને પ્રશ્ન પૂછાય એક્ઝામમાં सेक्शन सी नी अंदर जो फर्स्ट प्रश्न हो त्रण गुणनो प्रश्न है ये आ नियम ने आधार पूछाय छे। एटले के बहुपदी है एनो बीजी अन्य बहुपदी वडे भागाकार करो। कोईपण बहुपदी आपणने आपेली होय जे पी ऑफ एक्स मोटे भागे होय मोटी घातवाड़ी ए बहुपदीनो बीजी अन्य बहुपदी तमने आपेली हशे। जो अहीं रकम लिखी है आ एक त्रिघात बहुपदी है अने एने एक द्विघात बीजी बहुपदी आपेली है एना वडे भागाकार करो एवुं कीधुं छे। तो आग आपणे जे नाना धोरणों थी लई अने छेक 9 धोरण सुधी अभ्यास कर्यो एमां आपणे बहुपदीओ छे एनो भागाकार धोरण 9 मां आछो ख्याल मेळवो हतो, पण धोरण 8 सुधी तमे भागाकार करता शीखी गया छो। भागाकारना दाखला बधा विद्यार्थीओने आवडता जशे, एटले आपणे आ भागाकारना जे दाखला छे ए ज नियमने आधारे थोड़ो घणो एवो ज नियम छे। अहींया નિયમની અંદર જાજો તફાવત નથી, પણ ત્યાં સંખ્યાઓના આપણે ભાગાકાર કરીએ છીએ, અહીંયા આપણે બહુપદીઓના ભાગાકાર કરવાના છે। એટલે ખાસ ધ્યાન રાખજો, ત્રણ ગુણ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી રીત છે અને એમાં આપણે આ રીતની શરૂઆત એક એક્ઝામ્પલથી લઈ એક્ઝામ્પલ નંબર 6 ઉદાહરણ જે આપણને આપેલું છે ટેક્સ્ટબુકમાં એ ઉદાહરણ અગત્યનું છે એટલે આપણે એનો અભ્યાસ કરીએ। શું કીધું છે અહીંયા? બહુપદી જે ત્રિઘાત આપી છે એનો દ્વિઘાત બહુપદી વડે ભાગાકાર। તો વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર કરતા પહેલા આપણે ખાસ એક અગત્યની નોંધ યાદ રાખશું કે પ્રથમ બંને બહુપદી જે ભાજ્ય અને ભાજક, અહીંયા ભાજ્ય અને ભાજક કઈ છે લખ્યું નથી, પણ જે મોટી ઘાતવાળી બહુપદી છે ત્રિઘાતી, આ ત્રિઘાત બહુપદી છે એને, એટલે આ શું બનશે? ભાજ્ય, અને આ જે બહુપદી દ્વિઘાત આપેલી છે એના વડે, એટલે જેના વડે આપણે ભાગાકાર કરતા હોય એને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? ભાજક। તો આ ભાજ્ય અને ભાજક આ બંને બહુપદીઓ જે આપણને આપી છે આ બંને બહુપદીઓને પ્રથમ પ્રમાણિત સ્વરૂપે લખશું। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? શું કરશું? બંને બહુપદીઓને, ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી, બંને બહુપદીઓને પ્રમાણિત સ્વરૂપે લખશું। તો પ્રમાણિત સ્વરૂપ એટલે શું? આગળ થોડી ઘણી વાત કરી દીધી છે આપણે કે આ બહુપદીઓ છે એના એના ઘાતના ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ મોટી ઘાતવાળું પદ, એના કરતાં નાની અને છેલ્લે અચળ પદ, જો આ સ્વરૂપે ગોઠવશું, એટલે એવું નથી કે ફરજિયાત ગોઠવવું જ બહુપદી, અમુક વખત જો આ પ્રથમ ભાજ્ય બહુપદી છે એ પ્રમાણિત સ્વરૂપે ગોઠવેલી છે 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને 0 ઘાત, તો આ બહુપદીને પ્રમાણિત સ્વરૂપે ફેરવવાની જરૂર નથી। અને ભાજક બહુપદી જુઓ, અહીંયા અચળ પદ આગળ છે અને મોટી ઘાતવાળું પદ છેલ્લે છે, તો ભાજક બહુપદી છે એને આપણે પ્રમાણિત સ્વરૂપે ફેરવવું પડશે। એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ એક નોંધ યાદ રાખજો, નોંધપત્રની અંદર એવું હોય તો નોંધ કરી લેજો કે સૌ પ્રથમ બંને ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદીને પ્રમાણિત સ્વરૂપે લખશું। તો આપણે અહીંયા ભાજ્ય બહુપદી તો પ્રમાણિત સ્વરૂપે આપી છે, ભાજકને પ્રમાણિત સ્વરૂપે લખીએ। ભાજક બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એક્સની 2 ઘાત, મોટી ઘાતવાળું પદ આગળ લખીએ, ત્યારબાદ 2x ની 1 ઘાત અને છેલ્લે અચળ પદ। શું કર્યું વિદ્યાર્થી મિત્રો? આપણે કોઈ નવીનમાં પદ લખ્યું નથી, જે ભાજ્ય બહુપદી સોરી ભાજક બહુપદી આપણને આપેલી છે
एना पदोनो क्रम छे ए फेरफार कर्यो, मोटी घात थी लई अने नानी घात तरफ एनी गोठवणी करी छे। ख्याल आवे छे बधाने? खूब ज सरळ छे। चलो त्यारबाद हवे शुं करीए आपणे? तो कि जे बहुपदी छे एनो भागाकार करवानो कीधो, एटले के भाज्य बहुपदी, अने एनो आपणे भाजक बहुपदी वडे भागाकार करीए। तो भागाकारना जे दाखला गणीए ए ज रीते आपणे एनी गोठवणी करशुं नियम प्रमाणे। भाज्य बहुपदी छे ए प्रथम लखीए 3x³ प्लस x², प्लस 2x अने प्लस 5। विद्यार्थी मित्रों खास जोशुं घातने उतरता क्रम में गोठवीने, आमां कोई पण पद वच्चे छूटी नथी गयुं ने, आ खास नोंध करशुं बराबर। चलो त्यारबाद हवे शुं करीए? नियम प्रमाणे भागाकारनो जे संकेत छे संज्ञा निशानी एनी अंदर મૂકું। હવે ભાજક પદ છે એને આપણે અહીંયા મૂકીએ, ખ્યાલ છે ને બધાને? ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આપું કે ભાઈ 36/5, તો આનો ભાગાકાર કરવા માટે આ 36 છે એને શું કહીએ આપણે? ભાજ્ય, અને આ 5 છે એને શું કહીએ આપણે? ભાજક। તો આ 36 આવી રીતે આપણે લખીએ ભાગાકારના નિયમ પ્રમાણે। તો એ જ રીતે ભાજ્ય બહુપદી છે એ અને આ ભાજક બહુપદી છે એની ગોઠવણી કરવાની છે। ખ્યાલ આવે છે? भाजक बहुपदी कई आपेली छे आपणने प्रमाणित स्वरूपे जे ते लखीए 2x प्लस 2x प्लस 1। ख्याल आवे छे? चलो हवे आपणे अहींया एक वस्तुनुं खास ध्यान राखशुं के क्यारेक एवा दाखला पण एक्जाम नी अंदर आपणने पूछाय बंने भाजक अने भाज्य बहुपदीमां के एमां वच्चे कोई एक घातवाळुं पद आपेलुं न होय, ત્રણ ઘાત પછી સીધી એક ઘાત અને અચળ પદ હોય, તો ત્યારે આપણે શું કરવાનું? જે ઘાતવાળું ઉતરતા, માનો કે અહીં ઉદાહરણ તરીકે 2 ઘાતવાળું પદ નથી, 3 ઘાત 1 ઘાત અને 5 ઘાત એવા 3 પદ જ આપેલા હોય રકમમાં, તો ત્યારે શું કરવાનું? તો ત્યારે જે ઘાતવાળું પદ ખૂટે છે એનો સહગુણક શૂન્ય કરી અને એમાં પ્લસ ઉમેરી દેશું। આગળ આપણે દાખલા આવશે ત્યારે વધારે જોશું। ચાલો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો। હવે આપણે અહીંયા ભાગાકારમાં ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ છે એના જેવું ભાજક બહુપદીના પ્રથમ પદને બનાવવા માટે એનો કોના વડે ગુણાકાર કરવો પડે આ વિચારવાનું। જોજો ખાસ, ખૂબ જ સરળ છે। ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે? 3x³। આ પદ આપણે જોઈએ છે અને એના જેવું પદ કોનું બનાવવાનું છે? ભાજકનું। તો ભાજકનું પ્રથમ પદ છે 2x, આ 2x ને આપણે કોના વડે ગુણીએ કે જેથી કરીને એ પદ 3x³ જેવું બની જાય? ખ્યાલ આવે છે? તો જુઓ પ્રથમ સંખ્યા આપણે જોવાની, અહીંયા 3 છે, અહીંયા કેટલા છે? 1। તો પ્રથમ સંખ્યા સમાન બનાવવા માટે આપણે 3 જોઈએ છે, આપણી પાસે છે કેટલા? 1। તો 1 ને કેટલા વડે ગુણવાથી 3 બને? 3 વડે। આ આપણે સંખ્યા મળી ગઈ। હવે ચલ સમાન બનાવવા છે, જુઓ આ 3 ઘાત જોઈએ છે અને આપણી પાસે આપેલી કેટલી ઘાત છે? 2। તો કેટલી ઘાત ખૂટે છે? 1। ગુણાકાર છે એમાં ઘાતનો શું થાય? સરવાળો। આ ખ્યાલ છે ને બધા વિદ્યાર્થી મિત્રોને? ચાલો તો 2 ઘાત છે અને 1 ઘાત જોઈએ એટલે 1 ઘાત ખૂટે છે, એટલે 3x વડે જો 2x² ગુણીશ તો મને ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ છે એના જેવું પદ મળશે। જો આ થોડું તમને અઘરું લાગતું હોય તો આપણે એને કેવી રીતે મેળવીએ એને આપણે સાઈડમાં એક નોંધ કરી અને પણ શીખી લઈએ। તો જુઓ શું કરવાનું, ભાગફળનું આપણે પ્રથમ પદ જોઈએ। આ ભાગફળનું પ્રથમ પદ કયું છે આપણે નક્કી કરવું હોય તો શું કરવાનું, અહીંયા સાઈડમાં લખીએ ભાગફળનું પ્રથમ પદ। આ કેવી રીતે મળે? તો એનું એક સૂત્ર છે કે ભાજ્યનું પ્રથમ પદ છે એનો ભાજકના પ્રથમ પદ વડે ભાગાકાર કરી નાખો। તો ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે? 3x³ એનો કોના વડે ભાગાકાર કરી નાખવાનો? તો કે ભાજકના પ્રથમ પદ વડે। ખ્યાલ આવે છે? ભાગફળમાં આપણે પ્રથમ પદ કયું મૂકવું આ મેળવવા માટે શું કરવાનું, ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ અંશમાં અને ભાજક બહુપદીનું પ્રથમ પદ ક્યાં મૂકી દેવાનું? છેદમાં, એના ભાગાકારમાં। હવે આ બંનેનું સાદુરૂપ આપણે આપી દઈએ એટલે આપણને ભાગફળ બહુપદી જે મળશે એનું પ્રથમ પદ મળશે। ચાલો આ 2 ઘાત છે અને આપણે આવી રીતે પણ લખી શકીએ 3x² x² x। આ x 3 વખત છે ઘાત,
એટલે ત્રણ વખત ગુણાકાર સ્વરૂપે મૂક્યો, અહીંયા બે ઘાત છે એક્સ ની એટલે એક્સ ને બે વખત ગુણાકારમાં મૂકી. હવે જુઓ સાદુરૂપ આપો શું મળશે આપણને, આ બે બે ઘાત ઉડી જશે. તો જુઓ જે શું વિધુ વિદ્યાર્થી મિત્રો, ત્રણ એક્સ. તો જુઓ જે ભાગફળ બહુપદી છે એનું પ્રથમ પદ કયું આપણને મળી ગયું, ત્રણ એક્સ. જો ખ્યાલ ન આવે ડાયરેક્ટ તમને સમજાઈ જાય, ધોરણ નવમાં પણ આ પ્રેક્ટિસ કરીને આવ્યા છો, દાખલા ગણીને આવ્યા છો, જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે ભાગફળ બહુપદીનો પ્રથમ પદ મેળવવા માટે શું કરવું પડે, તો આ સાઈડમાં આપણે નોંધ કરવાની જરૂર નથી. ચાલો હવે જે ભાગફળનું પ્રથમ પદ આપણને મળે એનો આ ભાજક બહુપદીના તમામ પદ સાથે ગુણાકાર કરી અને અહીંયા ભાજ્ય બહુપદી છે એમની નીચે આપણે ક્રમમાં મૂકશું. ચાલો જોજો, ખાસ ધ્યાન રાખજો, એટલે હંમેશા પ્રથમ નિશાનીને આપણે ગુણશું. આ પ્લસ છે, આ પણ કેવું છે પ્લસ, તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે શું થશે પ્લસ, અને અહીંયા એક છે સહગુણક, ત્રણ એકો ત્રણ, એક્સની એક ઘાત ગુણ્યા એક્સની બે ઘાત, એટલે આધાર સમાન હોય અને પદ ગુણાકારમાં હોય તો ઘાતનો શું થાય છે સરવાળો. તો એક ઘાત અને પ્લસ બે એટલે ટોટલ કેટલી ઘાત થઈ છે ત્રણ. ખ્યાલ આવ્યો છે આ કેવી રીતે લખ્યું છે, ફરીથી જુઓ એક વખત. આ ભાગફળના પ્રથમ પદ છે મેળવા પછી, ભાગફળનું પ્રથમ પદ આપણને મળી ગયું, ત્યાર પછી શું કરવાનું, એનો આ ભાજક બહુપદીના ત્રણેય પદ સાથે ગુણાકાર કરી અને ભાજ્ય બહુપદીના પ્રથમ ત્રણ પદની નીચે ગોઠવણી કરશું. ખ્યાલ આવે છે. ચાલો પ્રથમ પદ સાથે ગુણાકાર કરીએ, ત્રણ એકો ત્રણ, એક્સની એક ઘાત ગુણીએ એક્સની બે ઘાત એટલે એક્સની કેટલી થાય ત્રણ ઘાત. ત્યારબાદ બીજા પદ સાથે ગુણાકાર કરીએ, તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, પ્રથમ સંખ્યાઓ સહગુણકોને ગુણીએ, બે ગુણ્યા ત્રણ એટલે છ, અને એક્સની એક ગુણ્યા એક્સની એક એટલે એક્સની બે ઘાત. વિદ્યાર્થી મિત્રો ખાસ જોશું આપણે, જે ઉપરનું ભાજ્ય બહુપદીમાં ચલની ઘાત હોય ને એવું જ પદ એમની નીચે આવશે. અહીંયા ત્રણ ઘાત છે તો એમની નીચે ત્રણ ઘાતવાળું પદ જ આવશે, અહીંયા બે ઘાત છે તો એમની નીચે બે ઘાતવાળું પદ જ આપણને જવાબમાં મળશે. અને હજુ અચળ પદ સાથે ગુણાકાર, પ્લસ પ્લસ પ્લસ, ત્રણ એક્સ ગુણ્યા એક એટલે કેટલા થયા ત્રણ એક્સ. ખ્યાલ આવ્યો છે બધા વિદ્યાર્થી મિત્રોને. ચાલો આ મેળ્યા પછી હવે શું કરવાનું, તો કે બંને પદ જે મેળ્યા છે એમની બાદબાકી કરવાની છે. ભાજ્ય આપણની પાસે હતું અને નવું આપણે જે પદો મેળવા છે એમની બાદબાકી કરશું. તો બાદબાકી કરવા માટે થોડી જગ્યા છોડીને નીચે લીટો કરશું. શા માટે એ મને કહું છું તમને, તો હવે આ જગ્યા છોડી છે એમાં શું કરવાનું, તો કે આપણે આગળ ખ્યાલ છે કે કોઈ પણ આપણે ભાગાકાર કરતા હોય, માનો કે 35નો 6 વડે ભાગાકાર કરીએ તો આપણે શું કરીએ, તો કે 35 છે એ મેળવવા માટે 6નો ગુણાકાર કરીએ, તો 6 5 30. હવે શું કરીએ લીટો કર્યા પછી, તો જુઓ આ 30 છે એને આપણે 35માંથી બાદ કરી દઈએ, પણ હકીકતમાં આ 30 છે એ કેવા હતા પ્લસ, અને બાદ કરીએ એટલે એનો મતલબ એને શું કરવું પડે માઇનસ, એટલે અહીં નિશાની આપણે બદલાવીએ છીએ, માઇનસ કરીએ છીએ, અને હવે આ 35માંથી માઇનસ 30 બાદ થાય એટલે કેટલા મળે આપણને 5. તો એ જ નિયમ અહીંયા છે. હવે શું કરવાનું, આજે ત્રણ પદ મળ્યા છે આપણને, આ ત્રણે ત્રણ પદની નિશાની આપણે બદલશું. જોજો ખાસ, આ પ્લસ છે એ હવે કેવું બની ગયું માઇનસ, આ પ્લસ છે કેવું થઈ જશે માઇનસ, આ પણ પ્લસ છે કેવું થઈ જશે માઇનસ. આ ખાસ જોશું વિદ્યાર્થી મિત્રો, નિશાનીઓ બદલશું, માઇનસ હોય એને પ્લસ કરી દેશું, પ્લસ હોય એને માઇનસ કરી દેશું. ચાલો હવે બાદબાકી કરીએ, પ્રથમ પદ છે એ તો ઉડી જવાનું છે ઝીરો, બે સમાન જ હશે હંમેશને માટે, આ બંને પદ કેવા થઈ જશે ઝીરો. આ પ્લસ ત્રણ એક્સની ત્રણ ઘાત છે, આ માઇનસ ત્રણ એક્સની, જો પ્લસ નથી નિશાની બદલી છે એને ધ્યાનમાં લેશું હવે, આ બંને કેવા થઈ ગયા ઝીરો, નીચે શૂન્ય લખવાની જરૂર નથી. ચાલો હવે આ બંને પદ જોઈએ, આ પ્લસ એક વખત એક્સનો વર્ગ છે, સહગુણક એક છે, અને આ માઇનસ 6 વખત એક્સનો વર્ગ છે, પ્લસ નથી નિશાની બદલી છે એને ધ્યાનમાં લેશું, તો માઇનસ 6માંથી પ્લસ 1 બાદ થઈ જશે તો કેટલા વધશે માઇનસ 5 એક્સની 2 ઘાત. ખ્યાલ આવ્યો છે બધાને. ફરીથી જોઈએ, માઇનસ નથી સોરી પ્લસ નથી માઇનસ 6 છે, જોજો નિશાની બદલી છે એને ધ્યાનમાં લેશું, માઇનસ 6 વખત એક્સનો વર્ગ છે એમાંથી આ પ્લસ 1 વખત એક્સ છે
एक्स नो वर्ग एने बाद करिए तो माइनस छ माथी प्लस एक निकली जाए माइनस पांच वधे अने चल एज इट इज आपणे मूक्यो छे। चलो त्यार पछी एक घात वाला पद नी बाद बाकी सरवाड़ो जे थाय प्लस बे वक्त एक्स अने आ माइनस त्रण वक्त एक्स छे तो माइनस त्रण माथी प्लस बे निकली जाए शुं वधे माइनस एक्स एक वक्त वधशे अने उपरथी अचल पद जे पांच छे एज इट इज आपणे नीचे मूक्यो। ख्याल आव्यो छे? खूबज सरल छे, थोड़ी प्रेक्टिस करजो जेथी तमने व्यवस्थित आ दाखला समझाई जाए, कारण के खूबज अगत्यनी रीत छे, त्रण मार्क्स नी अंदर आपणने एक्जाम में आ दाखलाओ पूछाय छे। चलो हमें शुं करवानुं, तो हमें जे वैध्युं छे एनी छे आ आपणी नवी भाज्य बहुपदी बने छे। शुं बने छे? नवी भाज्य बहुपदी। तो हमें आपणे शुं करवानुं, तो कि आ भाज्य बहुपदी है एनु प्रथम पद है एना जेवू भाजकनु प्रथम पद बनावानु, एटले आपणने शुं मळे? भाजक भागफळ बहुपदीनु बीजू पद मळशे। तो भागफळ बहुपदीना बीजा पद मेळवा माटे शुं करवानु जोजो, तो कि नवी भाज्य बहुपदी है एनु जे प्रथम पद है पांच एक्स नी बे घात एनो आ भाजक है एना प्रथम पद वडे शुं करवानो? भागाकार। तो जो भागाकार डायरेक्ट करिए एक्स नी बे घात उड़ी जाए तो शू मळशे आपणने? माइनस पांच। आपणने शू मळ्यु? भागफळ बहुपदीनु बीजो पद। चलो तो भागफळ बहुपदीनु बीजो पद क्यूँ मळ्यु छे? आपणने माइनस पांच। ख्याल आव्यो छे? चलो हवे जे भागफळनु बीजो पद मळे छे एनो भाजक बहुपदीना त्रणेय पद साथे गुणाकार करिए अने अहीं नीचे गोठवणी करिए। चलो जोजो, खास ध्यान आपजो, प्रथम निशानी गुणिए माइनस प्लस माइनस पांच एको पांच अने एक्स नी बे घात एज इट इज, बीजा पद साथे गुणाकार माइनस प्लस माइनस। ख्याल आवे छे? माइनस प्लस माइनस पांच गुणिया बे एटले दस अने एक्स ना एक्स अने छेल्लो अचल पद साथे प्लस माइनस माइनस पांच एको पांच। ख्याल आव्यो बधाने? चलो हमें आपणे निशानी बदलशू, तो जे निशानी माइनस होय ने प्लस, प्लस होय ने त्रणे पद माइनस छे, माइनस छे प्लस, आ पण प्लस अने आ छेल्लू पद पण केवू थयो? प्लस। ख्याल आव्यो बधाने? चलो हमें शुं करिए, बादबाकी करिए, तो बादबाकी करो जुओ जे आ प्रथम पद अने एनी नीचेनुं पद प्रथम पदनी जोड सही समान छे ए जीरो थई गई। बीजुं पद छे जुओ हवे प्लस दस एक्स माथी माइनस एक एक्स छे एने बाद करिए तो प्लस दस माथी माइनस एक निकली जाए तो केटला वधशे? प्लस नव एक्स। अने आ बन्ने पद जुओ, आ प्लस पांच अने माइनस पांच आ बन्ने केवा थई गया? शून्य। तो जुओ जे छेल्ले शुं वध्युं छे? नव एक्स। अहीं जुओ जे भाजकनी घात जुओ बे छे अने नवी भाज्य बहुपदी जे नीचे छे एनी घात केटली छे? एक। तो विद्यार्थी मित्रों अहीं आपणो दाखलो पूर्ण थाय, हवे आगळ भाग नहीं मळे। शा माटे? तो के ज्यारे पण शेष जे वधे छे एनी घात भाजक करता जो नानी होय तो आगळ भाग हालशे नहीं। एटले हवे अहीं आपणे आ जे छेल्ले पद मळ्युं छे ए आपणी शेष बहुपदी छे, एटले आपणे आनो जवाब छे हवे लखीए अहीं, भागफळ बहुपदी जेने आपणे कोना द्वारा दर्शावीए छीए इंट्रोडक्शनना लेक्चरमां तमने लखावेलू छे, कोना द्वारा? क्यू ऑफ एक्स बराबर केटला मळ्या छे? त्रण एक्स माइनस पांच अने त्यारबाद शेष बहुपदी रिमाइंडर जेने शुं कहेवामां आवे? आर ऑफ एक्स, एना बराबर केटला मळ्या छे? नव एक्स। ख्याल आव्यो छे बधाने? थोड़ी प्रेक्टिस करजो, आ दाखलो प्रथम छे, हजी आना जेवो आपणे एक्जाम्पल गणीए जेथी आपणने आ रीत छे ए व्यवस्थित मगजमां समझाई जाए। विद्यार्थी मित्रो त्यार पछीनुं आठमुं एक्जाम्पल जे छे ए आपणे हवे जोई, सातमुं एक्जाम्पल जोयुं, आठमुं उदाहरण छे ए पण एना जेवुं छे, एटले खास ध्यान आपजो। चलो शुं कीधुं अहींया? आ जे प्रथम बहुपदी छे त्रण घातवाळी ए भाज्य छे अने आ बीजी बहुपदी छे ई शुं छे? भाजक। आ भाजक छे, आ શું છે? ભાજ્ય। તો આગળના ઉદાહરણમાં આપણે વાત કરી હતી, નોંધ કરી હતી
कि प्रथम बंने बहुपदीओ है ये प्रमाणित स्वरूपे होवी जोईए। जो तमे अलग थी प्रमाणित स्वरूप न लखो अने डायरेक्ट भागाकार करो तेनी अंदर लखो तो पण चाले। तो अहींया जोशो आपणे प्रथम भाज्य बहुपदी में प्रथम बे घात वाळुं पद छे अने त्यारबाद त्रण घात वाळुं पद छे, एटले आनी आपणे गोठवणी करवी पड़शे। अने अहींया पण जुओ जे भाजक में एमां एक घातवाड़ू पद है आगळ छे, अचल पद वच्चे छे अने मोटी घातवाड़ू पद है छेल्ले छे, तो एमनी पण आपणे गोठवणी करवी पड़शे। तो बंनेनी प्रथम अहींया गोठवणी करी अने त्यारबाद तमे भागाकार करो तो पण चाले, अने सीधो भागाकारनो दाखलो आपणे गणीए एनी अंदर गोठवणी करो तो पण चालशे। तो आपणे सीधो भागाकारनी अंदर गोठवणी करीए, जोजो तो प्रथम हमेशा मोटी घातवाड़ू पद आवे। तो आ मोटी घातवाड़ू पद क्यूँ छे? त्रण घात। पण एनी निशानी खास जोशुं केवी छे? माइनस। निशानी नहीं बदले पदनी जे हशे, चलो तो माइनस एक्स नी त्रण घात, त्यारबाद बे घात वाळुं पद एटले प्लस त्रण एक्स नी बे घात, त्यारबाद एक घात वाळुं पद एटले माइनस त्रण एक्स अने प्लस पांच। समझाय छे बधाने? शुं कर्युं आपणे? आजे भाज्य बहुपदी आपी छे एना पदनो क्रम मात्र आडावडो कर्यो छे, अहींया घात ने उतरता क्रममां गोठवी छे। चलो अने त्यारबाद भाजक बहुपदी ने क्रम में गोठवीए। तो प्रथम बे घात वाळुं पद एटले माइनस एक्स नी बे घात, त्यारबाद एक घात वाळुं पद एटले प्लस एक्स अने छेल्ले अचळ पद माइनस एक। ख्याल आव्यो छे? चलो हवे शुं करीए? आपणे नियम प्रमाणे जे आगळनुं उदाहरण जोयुं हतुं एज प्रमाणे भाज्य बहुपदीनुं प्रथम पद छे एना जेवुं भाजक बहुपदीनुं प्रथम पद आपणे बनावानुं छे। तो जुओ जे त्रण घात छे, अहीं केटली छे? बे घात। केटली घात खूटे? एक घात। एटले आपणे अहीं भागफळनुं प्रथम पद शुं मळशे? एक्स, एक घात, एक्स नी एक घात। साइडमां न ख्याल आवे तो साइडमां नोंध करशुं। भાજ્યનું પ્રથમ પદ છે એક્સ ની ત્રણ ઘાત, એનો ભાજકના પ્રથમ પદ વડે ભાગાકાર કરી નાખો। તો અંશમાં જુઓ જે ત્રણ ઘાત છે, છેદમાં કેટલી ઘાત છે? બે ઘાત, એટલે અંશમાં એક ઘાત વધશે ને છેદ ઉડાડવાથી। અંશ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ। આ ત્રણ ઘાતમાંથી બે ઘાત બાદ થઈ ગઈ એટલે કેટલી ઘાત વધી છે? એક્સ ની એક ઘાત। ચાલો આપણને ભાગફળનું પ્રથમ પદ મળ્યું છે અને જે ભાગફળનું પ્રથમ પદ મળે એનો ભાજકના ત્રણે ત્રણ પદ સાથે શું કરશું? ગુણાકાર। તો ગુણાકાર કરીએ, જુઓ અહીંયા ખાસ ધ્યાન આપજો, પ્લસ માઇનસ માઇનસ, એક્સ ની એક ઘાત ગુણ્યા એક્સ ની બે ઘાત એટલે આધાર સમાન, ઘાતનો શું થઈ ગયો? સરવાળો, બે પ્લસ એક એટલે ત્રણ ઘાત। ખ્યાલ આવે છે? જોજો અહીંયા આ બંને પદની જે જોડ છે હંમેશા સમાન જ મળશે ભાગાકારની અંદર। આ બંને પદ હંમેશા કેવા મળશે? સમાન। નિશાની પણ એમની કેવી હશે? સમાન, આપણે ખાસ ધ્યાન રાખશું। ચાલો બીજા પદ સાથે પ્લસ પ્લસ પ્લસ, એક્સ ની એક ઘાત ગુણ્યા એક્સ ની એક ઘાત એટલે એક્સ ની બે ઘાત, અને પ્લસ માઇનસ માઇનસ, એક ગુણ્યા એક્સ એટલે એક એક્સ, પણ એક સહગુણક લખવાની જરૂર નથી। ચાલો ત્યારબાદ હવે આપણે શું કરીએ છીએ? નિશાનીઓ બદલીએ છીએ। ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ જો તમે ભૂલી જશો નિશાની બદલાવતા તો તમારો દાખલો છે એ ખોટો પડશે। જવાબ આવશે પણ એ કેવો હશે? ખોટો। આ માઇનસ છે કેવું થઈ જશે? પ્લસ। આ પ્લસ છે કેવું? માઇનસ। માઇનસ છે કેવું? પ્લસ। ચાલો હવે પ્રથમ જોડ હંમેશા સમાન હશે એટલે એ શૂન્ય થઈ જશે। જુઓ અહીં બે ઘાત છે તો નીચે પણ બે ઘાતવાળું જે ઘાત ઉપર હશે પદમાં ચલની એ જ નીચે પદ તમે જે લખશો એની ઘાત હશે, બરાબર? એટલે સજાતીય પદ હોય તો જ એમના સરવાળા બાદબાકી થઈ શકે। આ પ્લસ ત્રણ વખત એક્સની બે ઘાત છે, આના માઇનસ એક વખત એટલે પ્લસ ત્રણમાંથી માઇનસ એક બાદ થવાથી કેટલા વધશે? પ્લસ બે એક્સની બે ઘાત, અને આ પ્લસ એક અને માઇનસ ત્રણ એટલે કેટલા વધશે? માઇનસ બે એક્સ, ઉપરથી કેટલા લખશું? પાંચ। ખ્યાલ આવ્યો છે? ચાલો જે આ નિયમ અહીં લઈ ગયો હતો હવે એવો જ આ નવી ભાજ્ય બહુપદી મળે એમાં પણ। તો ભાગફળનું નવું પદ બનાવવા માટે અહીંથી ડાયરેક્ટ પણ તમે લખી શકો। જુઓ પ્રથમ આપણે પ્લસ જોઈએ, અહીંયા માઇનસ છે તો માઇનસને માઇનસ વડે ગુણીએ તો જ પ્લસ મળે, અને ત્યારબાદ બે જોઈએ આપણી પાસે એક છે એટલે બે વડે ગુણવા પડે, અને બે ઘાત જોઈએ, બે ઘાત તો આપણી પાસે છે જ એટલે માઇનસ બે વડે ગુણવાથી આપણને આ પદ મળશે। સાઈડમાં ન ખ્યાલ આવે તો આપણે ભાગફળનું બીજું પદ મેળવી લઈએ। ભાજ્ય નવી ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ અને છેદમાં ભાજક બહુપદીનું પ્રથમ પદ।
आ बेनो भागाकार करिए तो एक्स की बे घात नो छेद उड़से, छेद में माइनस छे, अंश में लागी जशे, एटले केटला आव्या माइनस बे। डायरेक्ट जो तमने ख्याल आवी जाए तो तमे डायरेक्ट पण अहींया लखी शको माइनस बे। तो नवुं भागफळ मळ्युं छे एनो आपणे त्रणेय पद साथे गुणाकार करी अने नवी भाज्य बहुपदीना त्रणेय पद साथे गोठवणी करशुं। चलो माइनस गुणिया माइनस एटले केवा थई गया प्लस, बे गुणिया एक्स की बे घात, माइनस प्लस माइनस, बे गुणिया एक्स एटले बे एक्स, अने माइनस माइनस प्लस, बे एको बे। हवे शुं करशुं? वेरी गुड, निशानीओ बदलशुं। आ निशानी केवी? माइनस, आनुं केवुं थई जशे प्लस, आ केवुं थई जशे माइनस। चलो बादबाकी करिए, हमेशा प्रथम जोड़ समान ज आवशे, आगळ मैं तमने कही दीधुं। आ बन्ने पद केवा थई जशे? शून्य, लखवानी जरूर नथी नीचे। आ माइनस बे एक्स अने प्लस बे एक्स आ बन्ने पण समान छे, निशानी विरुद्ध छे एटले शून्य। अने आ प्लस पांच माथी माइनस बे, जोजो प्लस सात नहीं थाय, आ माइनस बे छे, प्लस पांच माथी माइनस बे बाद करिए तो केटला वधशे? प्लस त्रण। तो आपणने शुं मळ्युं छे? शेष। तो आपणी पासे जुओ जोईए भागफळ बहुपदी शुं मळ्युं, भागफळ बहुपदी क्यू ऑफ एक्स बराबर एक्स माइनस बे, अने शेष बहुपदी शुं मळ्युं छे? आर ऑफ एक्स बराबर त्रण। ख्याल आव्यो विद्यार्थी मित्रों? समझाई गयो हशे बराबर बधाने दाखलो? એટલે થોડીક પ્રેક્ટિસ હજુ કરજો, આ ના દાખલો હોય તો વાર પાછો ગણજો, જેથી કરીને તમે વ્યવસ્થિત દાખલો છે એ ગણી શકો। ચાલો હવે આપણે ભાગાકાર આપણે અહીંયા પૂર્ણ કર્યો છે, પણ દાખલો હજી આગળ થોડો બાકી છે ગણવાનો। બીજો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને? ભાગ પ્રવિધિ ચકાસો। ભાગાકાર કર્યા પછી ભાગ પ્રવિધિ સાથે આપણે આની ચકાસણી કરવાની છે। તો એટલે શું થાય ભાગ પ્રવિધિ? તો ઇન્ટ્રોડક્શનનો આપણો ફર્સ્ટ લેક્ચર જે છે એની અંદર છેલ્લે અંતિમ પોઈન્ટ હતો ભાગ પ્રવિધિનો, તો ત્યાં મેં એની સમજૂતી આપેલી હતી, ફરીથી આપણે અહીંયા એને લખીએ। ભાગ પ્રવિધિનું સૂત્ર શું છે? ભાજ્ય બરાબર શું થાય? બહુપદી નથી લખતા, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ। આવું સૂત્ર છે, તમે બધા જાણો છો કેવી રીતે બન્યું હતું એની સમજૂતી આપણે ઇન્ટ્રોડક્શનમાં આપેલી છે, સૂત્ર કેમ બન્યું હતું તેમ। ચાલો તો ભાજ્ય બહુપદી આપણે મેળવવાની છે, આપેલી તો છે અહીંયા, પણ ભાગ પ્રવિધિ ચકાસવાની કીધી છે એટલે એ આપણે મેળવશું। તો કેવી રીતે મેળવશું? ભાજક અને ભાગફળનો પ્રથમ શું કરવાનો? ગુણાકાર, અને એની અંદર આપણે શું એડ કરી દેવાનું છે? શેષ। ચાલો તો ભાજક બહુપદી શું આપેલી છે આપણને રકમમાં? માઇનસ એક્સ ની બે ઘાત પ્લસ એક્સ માઇનસ એક, આમનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? ભાગફળ। તો ભાગફળ બહુપદી શું આપી? એક્સ માઇનસ સોરી શું મેળવું તો આપણે એક્સ માઇનસ બે, અને પ્લસ શેષ આપણને છેલ્લે કેટલી મળી હતી? પ્લસ ત્રણ। ચાલો આ ભાજક અને ભાગફળનો પ્રથમ શું કરીએ? ગુણાકાર। ખ્યાલ આવે છે આ કેવી રીતે લખ્યું છે? આ સૂત્ર છે ભાગ પ્રવિધિનું, આ ભાગ પ્રવિધિના સૂત્રની અંદર આપણે ભાજક અને ભાજ્ય તો આપેલા હતા, પણ આ ભાજકની સાથે આ ભાગફળ મેળવ્યું એમનો ગુણાકાર કરીને એમાં શું મેળવી દેવાનું છે? શેષ બહુપદી। ચાલો તો પ્રથમ ગુણાકાર કરીએ, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર। ધોરણ આઠની અંદર તમે આ શીખીને આવ્યા છો, કોઈ પણ બહુપદીઓના ગુણાકાર જે આપણે કરીએ છીએ એમાં એમાં દ્વિપદીનો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર। તો એક્સની એક ઘાત છે એનો પ્રથમ એક્સની બે ઘાત સાથે ગુણાકાર કરીએ, આ પ્રથમ પદનો પ્રથમ સાથે, પ્રથમનો દ્વિતીય સાથે, એવી રીતે પણ તમે ગુણાકાર કરી શકો। ચાલો માઇનસ પ્લસ માઇનસ, એક્સની બે ઘાત ગુણ્યા એક્સ એટલે એક્સની ત્રણ ઘાત, આધાર સમાન હોય તો ઘાતનો શું થાય? સરવાળો। ત્યારબાદ બીજા પદ સાથે માઇનસ માઇનસ પ્લસ એક્સની બે ઘાત ગુણ્યા બે એટલે બે એક્સની બે ઘાત, આ પ્રથમ પદનો બંને સાથે ગુણાકાર થઈ ગયો। હવે શું કરીએ? બીજા પદનો પણ આ બંને સાથે ગુણાકાર, પ્લસ 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 એક્સની એક ગુણ્યા એક્સની એક એટલે એક્સની બે ઘાત। ખ્યાલ આવે છે?
बीजा पद साथ गुणाकार करिए प्लस माइनस माइनस एक्स गुणिया बे एटले बे एक्स अने त्यार बाद अचल पद नो गुणाकार करिए बन्ने साथे माइनस प्लस माइनस एक गुणिया एक्स एटले एक्स अने माइनस माइनस प्लस एक गुणिया बे एटले बे बे एकु बे अने छेले प्लस त्रण ना त्रण ख्याल आवे छे। चलो हमें शू करिए आज अपने गुणाकार छूटो पड़ा पछी बधा पदों से हमें सरवाड़ा बाद बाकी में हसे एटले एमनो सरवाड़ो अथवा बाद बाकी जे थाती होय सजातीय पदों ना ते आपणे जोईए। तो त्रण घातवाड़ू एक ज पद छे एटले एज इट इज मूकीए। हम बे घातवाड़ा पद जोईए आ जुओ प्लस बे वक्त एक्स नो वर्ग छे आ प्लस एक वक्त एक्स नो वर्ग छे एटले टोटल केटली वक्त थशे प्लस त्रण वक्त एक्स नी बे घात। त्यारबाद आ बने पद एक घात वाला है ये सजातीय है माइनस बे वक्त एक्स और माइनस एक वक्त एटले माइनस त्रण एक्स और छेले अचल पद नो सरवाड़ो प्लस बे प्लस त्रण एटले प्लस पांच। तो विद्यार्थी मित्रों जुओ जी आपने शू मिली गयु वेरी गुड भाज्य। तो भाज्य बहुपदी जुओ जी त्रण एक्स नी बे घात छे हाँ छे त्यारबाद एक माइनस एक्स नो घन माइनस त्रण एक्स अने प्लस पांच। तो आज आपणे चकासणी करी छे भाजक अने भागफळनो गुणाकार करी एमां शेष उमेरवाथी आपणने छेल्ले शुं मळी जाय भाज्य आने शुं कहेवामां आवे भाग प्रवृत्ति तरीके ओळखवामां आवे छे। ख्याल आवे छे बधाने। तो विद्यार्थी मित्रों आजना लेक्चरमां आपणे शुं जोयुं तो कि बहुपदी जे आपेली होय एनो बीजी अन्य बहुपदी वडे भागाकार करता शीखाशे। खूब ज सरल रीत है एटले खास प्रेक्टिस् करजो अने तमे आना जेवा अन्य एक आद बे उदाहरण हजी आपेला हशे टेक्स्ट बुक में एनी गणतरी करजो जेथी करीने तमे एने लांबा समय सुधी याद राखी शको। बस आ लेक्चर में आटलू ज। थैंक यू।